તારીખ 30/1/1994 પહાડપુરમાં શ્રી જયંતિભાઈ ભગવાન દાસ પટેલના બહુમાન નિમિત્તે એકત્રિત થયેલી સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ ધંતાલીવાડાનું પ્રવચન. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા પ્રમુખ મહોદય, આજની સભામાં પોતાના વિદ્યાર્થીને આશીર્વચન આપવા માટે પધારેલા જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધ સાક્ષરવર્ય ભાઈ શ્રી ધીરુભાઈ ઠાકર, હમણાં જેમણે પોતે શું કરે છે, કેવી રીતે કરે છે, રાષ્ટ્રમાં એમની કેવી કેટલી ઉપયોગિતા છે એનું થોડા શબ્દોમાં પણ સચોટ વર્ણન કર્યું એવા ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી વિશ્વરંજનજી, જે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરી અને પોતાની કારકિર્દીને ધન્ય બનાવવાની સાથે ગુજરાતની પ્રજા, તેમાં પણ પાટીદાર પ્રજાને યશોભાગી બનાવી છે એવા સ્વનામ ધન્ય ભાઈ શ્રી જયંતિભાઈ પટેલ. સજ્જનો અને બહેનો, રાજવ્યવસ્થા ચાર પાયા ઉપર ઉભી હોય છે. એક વાત યાદ રાખજો, પ્રત્યેક વ્યવસ્થાના પેટમાં કોઈને કોઈ નાની મોટી અવ્યવસ્થા રહેતી જ હોય છે. અવ્યવસ્થા વિનાની વ્યવસ્થા હોતી જ નથી. અવ્યવસ્થા છે એ જ પનોતી છે. પનોતી કોઈ માણસ નથી, પનોતી કોઈ વ્યક્તિ નથી, પણ જ્યારે તમે કોઈ કામ ઉપાડો છો, કોઈ વ્યવસ્થા શરૂ કરો છો, તો એમાં થનારી જે અવ્યવસ્થા બસ એ પનોતી છે. આ પનોતી જ્યાં સુધી પગ નીચે દબાયેલી રહે ત્યાં સુધી તમારી વ્યવસ્થાને કોઈ આંચ આવે નહીં. પણ જો તમારો પગ દુર્બળ થાય અને પનોતીનું કલેવર મોટું થાય, તો એ પગમાંથી મોટી થઈ અને પેટ સુધી પહોંચે, પછી છાતીએ પહોંચે અને પછી માથા ઉપર ચડી જાય. એટલે જ્યોતિષીઓ કહેતા હોય છે કે અત્યારે પનોતી તમારા પગમાં છે, કે પેટ ઉપર છે, કે છાતી ઉપર છે, કે માથા ઉપર છે. મૂળમાં અવ્યવસ્થાનું કલેવર મોટું થાય એટલે માથા ઉપર ચડી જાય, અને જેના માથા ઉપર પનોતી ચડી જાય એની વ્યવસ્થા તૂટી પડે. પછી એ રાષ્ટ્ર હોય, કોઈની ફેક્ટરી હોય, કોઈનું ઘર હોય, કે કોઈ આશ્રમ હોય, કોઈ પણ જગ્યા હોય, દરેક જગ્યાએ નાની મોટી પનોતી રહેવાની રહેવાની ને રહેવાની જ. તમારો પુરુષાર્થ એમાં છે કે તમે પનોતીને દબાવી શકો છો, તમને નવાઈ લાગશે. રામને ડબલ પનોતી બેઠેલી 14 વર્ષની બેઠેલી, કે યુધિષ્ઠિરને 13 વર્ષની પનોતી બેઠેલી, પણ હનુમાનને પનોતી નહીં બેઠેલી. કારણ કે હનુમાન હંમેશા એને પગ નીચે દબાવીને રાખે. રાજકારણ છે એ રાજવ્યવસ્થા છે, એ કદી પણ પનોતી વિનાની હોતી નથી. તમારી યોગ્યતાનું માપ એમાં નીકળતું હોય છે કે તમે પનોતીને દબાવી શકો છો કે માથા ઉપર ચડાવી શકો છો. એટલે એના ચાર પાયા છે, યાદ રાખજો, એના ચાર ઘટકો છે. સારામાં સારી રાજવ્યવસ્થા જો કરવી હોય તો પહેલી શરત છે મુત્સદ્દી નેતા. મુત્સદ્દી નેતા. બીજી શરત છે
ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ગુપ્તચર ખાતું. ત્રીજી શરત છે, સારામાં સારું કામ કરી શકે, ઈચ્છા પ્રમાણે ઓર્ડર પ્રમાણે પરિણામ લાવી શકે એવું લશ્કર. અને આ ત્રણેયને પોતપોતાની જગ્યાએ બરાબર રાખવા હોય તો ચોથા ઘટકનું નામ છે ત્રણેયમાં રહેનારાઓનું ઊંચામાં ઊંચું મોરલ. જો આ ચાર ઘટક હોય તમારા રાષ્ટ્રને તમારી રાજવ્યવસ્થાને કોઈ આંચ ના આવે. જરા વિક્ષેપ થાય ભાઈ, કાં તો બેસી જાય, બેસી જાય, કાં તો એક જગ્યાએ ઉભા રહો, બીજાનો વિક્ષેપ થાય છે, આગળ પાછળ ના થશે. અંગ્રેજોમાં, મોગલોમાં, પેશવાઓમાં, રાજપૂતોમાં શું ફરક હતો? મોગલોની પાસે પણ સારી શક્તિ હતી, પણ એ અંગ્રેજો સામે ટકી ના શક્યા. અને રાજપૂતો છે એ મોગલો સામે ના ટકી શક્યા. એના નિશ્ચિત કારણો છે, અને એમનું એક કારણ એ છે કે જેની પાસે આ ત્રણ ઘટકો, ચાર ઘટકો ઉત્તમ હશે એ પ્રજા જ દુનિયા ઉપર રાજ કરશે. જો આ ઘટકો ઉત્તમ નહીં હોય તો એ રાજ નહીં કરી શકાય. અંગ્રેજોની મુત્સદ્દી કોની પાસે છે? ખાલી ભારત ઉપર નહીં, આખી દુનિયા ઉપર રાજ કર્યું, આખી દુનિયા ઉપર. અને ઓછામાં ઓછું લોહી વહાવીને રાજ કર્યું, અને પ્રજાનું મન જીતીને રાજ કર્યું. ખાલી ગોળીઓ ચલાવીને નહીં, પ્રજાનું મન જીતીને રાજ કર્યું. આ એની મુત્સદ્દીગીરી છે. બહુ શરૂઆતના દિવસો અંગ્રેજો અહીં આવેલા, આવવાના શરૂ થયેલા, અને એમણે પહેલો પોઈન્ટ નક્કી કર્યો કે કોઈ દેશને પોતાનો કરવો હોય તો કઈ વસ્તુને પકડવી? નાક પકડો, હાથ નહીં, પગ નહીં. પણ જો તમારા હાથમાં નાક આવી જાય તો બાકીનો ભાગ બહુ સરળતાથી તમે કબજે કરી શકો. તો ભારતનું નાક શું છે? ભારતનું નાક છે એના બંદરો, દરિયા કિનારો. જો બંદરો તમારા હાથમાં આવે તો ઇન્ટિરિયર ભાગ છે એ તો બહુ સરળતાથી તમે હાથમાં કરી શકશો. અને ભારતની એક બહુ મોટી કમજોરી છે કે જ્યારે ખૈબર અને બોલનના રસ્તે ધાડે ધાડા આવતા હતા ત્યારે આખા દેશે મળીને ખૈબર અને બોલન ઉપર બે મોટી ચોકીઓ ઉભી ના કરે. દરિયા માર્ગે તો કોઈ આક્રમણ થતું નહોતું, હિમાલય ઉપરથી કોઈ આક્રમણ થતું નહોતું, પૂર્વ તરફથી કોઈ આક્રમણ થતું નહોતું. ખાલી ખૈબર અને બોલનની બે બારીઓ ઉપર તમારે 25,000 માણસોનું લશ્કર રાખવાનું હતું. આખો દેશ મળીને ભેગા માણસો એટલા કર્યા હોત તો પછી અંદરના ભાગમાં જે લડાઈઓ થઈ એ ના થઈ હોત, પણ એ ના રોકી શકાય. અને પછી જ્યારે ખૈબર અને બોલનની મહિમા ઘટી અને દરિયાનો રસ્તો શરૂ થયો, વાસ્કોડી ગામમાં આવ્યો અને દરિયાનો રસ્તો શરૂ થયો, ત્યારે આપણે દરિયાને પકડવાની જરૂર હતી તો દરિયાથી આપણે બેખબર. બાદશાહોના લશ્કરે તમે જુઓ, દરિયાનું લશ્કર નહીં. અકબરને એના કુટુંબીઓને હજ કરવા મોકલવા હોય તો પોર્ટુગીઝની પરમિટ જોઈએ, અને પોર્ટુગીઝ 18 નાવડા લઈને આવેલો અલબા કર, અને 18 નાવડા આખો દરિયો એના એની મુઠ્ઠીમાં. સુરતથી પોર્ટુગીઝના એજન્ટની પરમિટ હોય તો તમે દરિયામાં પગ મૂકી શકો. મોગલો એ દરિયા ઉપર કાબુ નતા ધરાવતા, એટલે અંગ્રેજોએ પહેલો વિચાર નક્કી કર્યો કે આપણે આ બંદરોને કબજે કરો. અને જે બંદરોની મહિમા ભારતની પ્રજા સમજી શકી નથી, ભાવનગર બંદર ઉપર દોરો એમનો, અને ભાવનગરના દરબાર અને અંગ્રેજોની મુત્સદ્દી. મારા દેશની એક કેટલીક બીજી કમજોરી છે, દાખલા તરીકે માનો કે ગોર બાપાને રાજી કરવા હોય, ગોર બાપા એટલે સમજાય બ્રાહ્મણ, બસ લાડવા ખવડાવો, સારી રીતે જમાડો, અને પછી ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ બધી તમને આશીર્વાદ આપી દે. પટેલને રાજી કરવા હોય તો એના ખળામાં જાઓ, એની દુકાને જાઓ, એની ફલાણે જાઓ, ઉપડું ભરીને આપે, એ આપે, એની ઘરવાળી આપે, બે આપે. પાછા વાણીઓ રાજી થાય તો તાળી આપે,
અહીં કોઈ બેઠા નથી. ખૂબ રાજી થાય, ખુશ થાય, તો લે દોસ્ત તાલી એમ. પટેલ પાલી આપે, પટેલ પાલી આપે. પણ દરબાર રાજી થાય તો અડધું રાજ આપે ને ઉપરથી કુંવરી આપે પાછા. અને અંગ્રેજ રાજી થાય તો બસ એ સરનો ઇલકાબ આપે તમને, રાય બહાદુર, ખાન બહાદુર, સર, ફલાણા, ફલક, કાગડીઓ આપે ને તમે રાજી રાજી થઈ જાઓ. અડધું રાજબાજ ના આપે. ભાવનગરના દરબાર બહુ સીધા સાધા ભોળા માણસ, ખુબ સારી પાર્ટી રાખી, ખુબ ખવડાવ્યું પીવડાવ્યું, આનંદમાં મસ્તીમાં ઝૂમી ઉઠ્યા, કંઈક બધું પીવડાવ્યું છે. અને પછી એમની પાસે લખાવી લીધું કે આ ભાવનગર બંદર છે એ તમને આપ્યું, એવું કંઈક બોલાવી દીધું. પછી જયારે નશો ઉતર્યો, દરબાર જયારે પોતાના મહેલમાં આવે અને નશો ઉતર્યો, પછી ભાન થયું, અરે રે, મારું બંદર જો જતું રહેશે તો મારી પાસે રહેશે શું, ભાવે શું થાય, તો આ તો બધું બોલી દીધું. કોઈ જૂના માણસે કહ્યું, તમે ચિંતા ના કરો, અત્યારે આપણે એક મુત્સદ્દી માણસની જરૂર છે. મૂછો છે એ તલવારથી નથી ઉકલતી હોતી, એ તો કુશળતાથી ઉકલતી હોય છે. અને ગુચો ઉકેલી આપે એનું નામ તો મુત્સદ્દી પુરુષ કહેવાય. ગુચો નાખી આપે એનું નામ પોલિટિક્સ કહેવાય. ગુચો ન હોય ને જઈને નાખી આવે, લડો પછી, પછી મને બોલાવજો. અત્યારે જો ગગા ઓજા હોત, જૂના દિવાન, આ રાજ્યના જૂના દિવાન જો ગગા ઓજા હોત, તો આ ભારત સ્ટેટની આ દુર્દશા ના થવા દો. ગગા ઓજાએ સંન્યાસ લીધેલો, સંન્યાસી થઈ ગયેલા, અને ગામડામાં ધર્મ પ્રચાર કરે. મહારાજાએ રાત્રે ઘોડા દોડાવ્યા, ગમે ત્યાંથી ખોળી કાઢો, પણ ગગા ઓજાને લાવો. અત્યારે ગગા ઓજા સિવાય મારો કોઈ રસ્તો મને દેખાતો નથી. નાગરનો દીકરો કઈ દૂરના ગામડામાં ગગા ઓજા ચોપડામાં રહે, જઈને વાત કરી કે દેશ ઉપર, રાષ્ટ્ર ઉપર આપત્તિ આવી છે અને બહુ મુશ્કેલીમાં દેશ પડી ગયો છે. ગગા ઓજાએ બહુ સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું, મેં સંસારથી સંન્યાસ લીધો છે, પણ રાષ્ટ્રભક્તિથી સંન્યાસ નથી લીધો. સંન્યાસી નહીં, રાષ્ટ્રભક્તિ તો હોય જ. જો મારો દેશ અત્યારે મુસીબતમાં છે, તો સંન્યાસીથી ઘોડા ઉપર ના બેસાય તો પણ હું અત્યારે ઘોડા ઉપર બેસી અને ભાવનગર આવીશ. નિયમો પાળજો, પણ નિયમોની જડતાને કદી ના વળગી રહેશો. નિયમોની જડતામાંથી નિયમો પોતે જ બોજરૂપ બની જતા હોય છે. તરત જ સારામાં સારો ઘોડો મગાવ્યો, ગગા ઓજા બેઠા અને પરોડીએ પહોંચી ગયા ભાવનગર. અને ભાવનગર આવી દરબારને ઊંઘ નથી આવતી, શું થશે, શું થશે, શું થશે. અને પરોડીએ મળ્યા કે ચિંતા ભાઈ, હરફર નહીં કરવાની, બેસી જાઓ, ડિસિપ્લિન. તમારે ના ઉતાર્યું તો કઈ નહીં, પણ બેસી જાઓ, બેસી જાઓ, વિક્ષેપ ના કરો, બેસી જાઓ. પરોડીએ ગગા ઓજાને મળ્યા, પગે લાગ્યા. ગગા ઓજાએ કહ્યું, ચિંતા ના કરીશ, તારા ભાવનગરને વાંચ નહીં આવે. શું નહીં વાંચ આવે, મેં તો લખી દીધું છે, તું શું કેમ ચિંતા કરે છે. હવે એક કામ કર, કોઈ જગ્યાએ મદારી હોય એની પાસેથી એક સારું વાંદરૂપ લઈ આવ. માણસોને મોકલ્યા ચારે તરફ, અને પેલા નાથિયા ડોસા નથી રમાડતા હોતા, રતન ડોસી નાથિયા ડોસાનો ખેલ કરતા હોય છે, એવા એક મદારીને લઈ આવ્યા. વાંદરું એનું બસ, વાંધો નહીં. આના માટે એક મખમલનો જામો પહેરાવ, ગળામાં હાર પહેરાવ સોનાનો, અને એના ગળામાં લખી દે ભાવનગર બંદર. એના ગળામાં લખી દે. કેમ? અંગ્રેજોને કહેવાનું, મીટિંગ કરવાની, ભાઈ અમારે ભાવનગર બંદરની હવે સુપ્રતિ કરવાની છે, આપ પધારો, અમારું વાલામાં વાલું ભાવનગર બંદર છે એ આપને આપી દેવાનું છે. અને જયારે એ બધા સ્ટેજ ઉપર આવે ત્યારે આ પાછળથી આ વાંદરું લાવી અને એમને સોનાની દોરી પકડાઈ દેવાની. એક એક આ નહીં પેલું, પછી અર્થઘટન માટે પછી વકીલો કામ કરે, પછી કયો એનો અર્થ શું થાય, નાનો અર્થ શું થાય, ફલાણાનો અર્થ શું થાય. અને ખરેખર અંગ્રેજો તો ગેલમાં આવી ગયા કે આટલી સરળતાથી આપણને ભાવનગર બંદર મળી ગયું. અને બીજા દિવસે જયારે પેલું વાંદરું છે એના ગળામાં લખેલું ભાવનગર બંદર, અને રાજાને કહેલું તારે થોડા દુસ્કા ભરવાના, કારણ અમારું વાલામાં વાલું આપવું પડે છે, શું થાય એમ થાય.
અને એ જયારે ચેન પકડાવી ત્યારે અંગ્રેજ કે કોઈ ઓફિસર હતો એને પગ પછાડ્યા કે આ દરબારની બુદ્ધિ નહીં, પણ આ દરબારની બુદ્ધિની પાછળ પણ અંગ્રેજોના કાન કાપે એવી કોઈ બુદ્ધિ હોવી જોઈએ. આ મુત્સદ્દીપણો છે, અને મુત્સદ્દીપણા વિના રાજ વ્યવસ્થા ના ચાલી શકે. દુનિયાને ડોબાની પણ જરૂર છે, ડોબા વિના દૂધ ના હોય. પવાલી ભરીને દૂધ જોઈતું હોય તો તમારે ડોબો જ જોઈએ. એટલે દુનિયાને ડોબાની પણ જરૂર છે, પણ ભલા થજો કોઈ મુત્સદ્દી ખુરશી ઉપર કોઈ ડોબાને ના બેસાડી દેતા. કોઈ મુત્સદ્દીની ખુરશી ઉપર કોઈ સારી મજાની કોઈ ભેંસ હોય અલ મસ્ત ડોબો લઈને બેસાડી દીધું, તો એના પરિણામ બહુ ભયંકર આવશે. અને એકાદ ખુરશી ઉપર કોઈ એકાદ ડોબો બેસાડ્યું હોય તો ચાલે, પણ અહીં તો દરેકે દરેક ખુરશી ઉપર ડોબા જ ડોબા, ડોબા જ ડોબા. હવે તમે કરશો શું, તમારી સ્થિતિ શું થશે? 45 વર્ષ પછી તમે બીજો એક વલ્લભભાઈ પેદા કરી શક્યા? 45 વર્ષ પછી કોઈ બીજો એક વલ્લભભાઈ પેદા કરી શક્યા? એનો આ રોદણા છે, બીજા કોઈ રોદણા નથી. આપણે કુરકુરિયા પેદા કરીએ છીએ, સિંહ કેટલા, સાવજ કેટલા, અને રાજકારણ છે, રાજસત્તા છે, રાજ વ્યવસ્થા છે, એ કુરકુરિયાના હાથની ચીજ નથી, સિંહોના હાથની ચીજ છે. વધારે ચર્ચા ન કરો કે પહેલું જે ઘટક છે રાજ વ્યવસ્થાનું, તમને ખ્યાલ આવી જવો છે. પારદર્શી બુદ્ધિ હોય, બુદ્ધિમાન ઘણા માણસો હોય. આઈન્સ્ટાઈનની બુદ્ધિ આઈન્સ્ટાઈનની જગ્યાએ છે, પ્રયોગશાળામાં છે. શંકરાચાર્યની બુદ્ધિ ફિલસૂફીમાં છે. હેમચંદ્રાચાર્યની બુદ્ધિ તત્વજ્ઞાનમાં છે. પણ ચાણક્યની બુદ્ધિ છે એ રાજકારણમાં છે. આઈન્સ્ટાઈન જો ભૂલ કરે તો કદાચ પ્રયોગશાળાને નુકસાન પહોંચે, તો એ નુકસાનને સુધારી શકાય. કોઈ તત્વદર્શી છે એ ભૂલ કરે તો એની થિયરીમાં ભૂલ આવે, પણ જો રાજનેતા મુત્સદ્દી પુરુષ જો ભૂલ કરે તો એના પરિણામ આખા દેશને સદીઓ સુધી ભોગવવા પડે. કોઈ એક બે માણસને નહીં, પણ આખા દેશને સદીઓ સુધી ભોગવવા પડે. એટલે ઈશ્વરને પ્રાર્થના કરજો કે અમારી બુદ્ધિ ભલે થોડી ઓછી હોય, અમારી સમજ કદાચ ગેરસમજ હોય, પણ અમને દોરનાર જે નેતા છે, જેના ડગલે ડગલે અમારે ચાલવાનું છે, એ નેતાની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી ન હોય, એની બુદ્ધિ ગેરબુદ્ધિ ન હોય, એ અમારો સાચો નેતા હોય. એટલે તો પાંડવોનો વિજય થયો, એને કૃષ્ણ મળ્યા. કૃષ્ણ મુત્સદ્દી પુરુષ છે, અને કૃષ્ણ મળ્યા, અને કૃષ્ણે આખા પાંડવોને પાર ઉતારી દીધા. પાંડવોની એની એ તમામ શક્તિ રહેવા દો અને કૃષ્ણને બાદ કરો, શું દશા થાય પાંડવોની. ચંદ્રગુપ્તને એની એ જગ્યાએ રહેવા દો અને ચાણક્યને બાદ કરો તો ચંદ્રગુપ્તની શું દશા થાય. રાજા પરાક્રમી શૌર્યવાન જોઈએ, પણ દિવાન ઠરેલો મગજનો મુત્સદ્દી પુરુષ જોઈએ. ઉકળતા ભજિયા જેવો ના હોય, એનું મગજ શાંત હોય, ઠરેલું હોય. અને અંગ્રેજો પાસેથી આ વાત ખૂબ સારી રીતે શીખજો. અંગ્રેજોએ કદી સ્ત્રીઓ માટે લડાઈઓ નથી કરી છે. કદી કોઈ સ્ત્રી માટે અંગ્રેજો લડ્યા છે? પદ્મિની માટે, રાણકદેવી માટે, સીતા માટે, દ્રૌપદી માટે કદી નહીં, સ્ત્રીઓ માટે નહીં. કારણ કે એ તો ઠંડુ મગજ છે. અંગ્રેજો કદી સામ સામે નથી લડ્યા. એક અંગ્રેજ આ તરફથી આવ્યો, એક આ તરફથી ભારતમાં બે લડ્યા હોય, કદી નથી લડ્યા. એ જ બતાવે છે કે આ મુત્સદ્દી આપણે લડ્યા સ્ત્રીઓ માટે, વગર જોતા, વગર કારણે. ચિત્તોડનો કિલ્લો હોય કે જુનાગઢનો કિલ્લો હોય, 12 વર્ષ સુધી ઘેરા ખાલે માત્ર એક સ્ત્રી માટે, પરણેલી સ્ત્રી માટે. એટલે પહેલી વાત આ છે. પણ મુત્સદ્દી પુરુષ છે, જેમ વિશ્વરંજનજીએ કહ્યું, બહુ સાચી વાત છે. એને પોતાની આંખ નથી હોતી, પોતાનું મગજ હોય છે. એટલે અમારે ત્યાં પ્રાચીન કાળમાં
શાસ્ત્રોમાં રાજાના માટે શબ્દ વાપર્યો છે ચાર ચક્ષુસહ. ચાર એટલે ગુપ્તચર. ગુપ્તચર જેની આંખો છે. હું દિલ્હીમાં બેઠો છું, પહાડપુરમાં શું થાય છે મને શું ખબર પડવાની હતી? એ ગુપ્તચરના દ્વારા ખબર પડશે. અમારે ત્યાં એક બહુ સરસ મજાનું પુસ્તક છે, કિરાત અર્જુનિયમ, ભારવીનું લખેલું છે. અને ભારવે અર્થ ગૌરવમ, કોઈ વાર સંસ્કૃતમાં રસ જાગે અને અર્થની ગરિમા જોવી હોય, ગૌરવ જોવું હોય, તો આ ભારવીનો ગ્રંથ જુઓ. એમાં દુર્યોધનનું નામ સુયોધન લખ્યું છે, દુર્યોધન નહીં સુયોધન. અને ખરેખર સુયોધન હતો, સુયોધન હતો. આ તો કવિઓ છે ને, જેના દુશ્મન બને ને એને રાક્ષસ બનાવે ને જેના મિત્ર બને એને ભગવાન બનાવે, કવિઓના ખેલ છે. જો તમારા કવિઓ એટલા પત્રકારો, તમારા આખા રૂપના ઉપર કાળી મેશ પોતવી દેવી હોય તો હમણાં સવાર પડતા પડતા કૂચડો ફેરવી આપે, અને તમને ઉજળા બનાવવા હોય તો ઉજળાય બનાવી આપે. એટલે નીતિકારે લખેલું છે, એમની સાથે કદી દુશ્મનાવટ ના કરવી, એમની સાથે કદી વેર ના બાંધવું. એટલે ભીમ છે એ યુદ્ધ કરવા માટે થનગની રહ્યો છે, એટેક કરો, યુદ્ધ કરો, યુદ્ધ કરો, યુદ્ધ કરો, યુદ્ધ કરો. યુધિષ્ઠિરે ગુપ્તચર મોકલ્યા છે, તું સુયોધનના રાજ્યમાં જઈને જા, જોઈ આવ કે શું પરિસ્થિતિ છે. અને ગુપ્તચરે આવીને બધા સમાચાર આપ્યા કે ભાઈ પ્રજા બહુ સુખી છે, લોકોને આનંદ છે, શાંતિ છે, ફલાણું છે. કોઈ જાતની નીતિમાં લખ્યું છે કે બીજા દેશ ઉપર આક્રમણ કરવું ક્યારે, તો પહેલી શરત છે કે પ્રજામાં અસંતોષ જાગે ત્યારે. જો પ્રજાને રાજાનું પીઠબળ હશે તો તમે જીતીને પણ હારી જશો. કે પ્રજામાં અસંતોષ જાગવો જોઈએ, બીજું એના અમલદારોમાં અસંતોષ જાગવો જોઈએ. જે અમલદારો છે, જે ઓફિસરો છે, એ ઓફિસરોમાં પણ જો અસંતોષ જાગ્યો હોય અને પછી આ અસંતોષના કારણે રાજા અલગ થલગ થઈ ગયો હોય, કોઈના ઉપર વિશ્વાસ ના મુકાતો હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે તમે યુદ્ધ કરો તો બહુ સરળતાથી તમે વિજય મેળવી શકો. યુધિષ્ઠિર કહે છે અત્યારે યુદ્ધ નહીં કરીએ. ગુપ્તચરોએ મને સમાચાર આપ્યા છે કે દુર્યોધન પ્રજાનો પ્રેમી છે, પ્રજાનો પ્રિય પાત્ર બન્યો છે, પ્રજાનો ઓળખો નથી બન્યો. એને પ્રજાનો ઓળખો થવા દો, બજેટ આવવા દો, ટેક્સ નાખવા દો. અને જ્યારે ટેક્સ નાખે અને પ્રજા હાહાકાર કરે પછી તમારે જે કરવું હોય એ કરો. એ ગુપ્તચરનું બળ જે છે, શક્તિ જે છે, એ મુત્સદ્દીગીરી પછી બીજા નંબરે છે, લશ્કર ત્રીજા નંબરે છે. લશ્કર તો આંધળું હોય છે, એની પાસે મસલ્સ છે, બવડા છે, પણ દ્રષ્ટિ નથી, એને દેખાતું નથી. અને મસલ્સ છે, એ મસલ્સ આંખ વિના કામ ના કરી શકે. તમારા દેશમાં, આપણા દેશમાં જેટલા યુદ્ધો થયા, એ બધા યુદ્ધોનો ઇતિહાસ તમારે વાંચવો હોય તો મેં ઇતિહાસ ઉપર એક પુસ્તક લખ્યું છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. મને એમાં રસ છે. અને એનું એક જ કારણ, સામેથી જે શત્રુ આવ્યો એ તમારા કિલ્લા સુધી આવી જાય ત્યાં સુધી કશું કરવાનું નહીં. છેક કિલ્લે આવે એટલે દરવાજો બંધ કરી દેવાનો અને કિલ્લામાંથી લડવાનું. જ્યારે તમે કિલ્લામાંથી લડતા હોવ ત્યારે તમારી મુત્સદ્દીગીરી એવી હોય કે જોધપુર લડતું હોય તો જયપુર સાથે વેર હોય, અજમેર સાથે વેર હોય, કનોજ સાથે વેર હોય, એટલે કોઈ મદદે ના આવે, ઉલટા બધા રાજી થાય. જો તમે તમારા કિલ્લા સુધી એને ના પહોંચવા દો અને એના માટે વિકટ સ્થિતિ ને તમારા માટે સરળ સ્થિતિ હોય એવી જગ્યાએ જો તમે એને આંતરો તો તમે બહુ થોડી તાકાતથી પરાજય આપી શકો. એટલું માનવું પડશે, મહંમદ ગજની જ્યારે પાટણ ઉપર ત્રાટક્યો ત્યારે પાટણના રાજાને ખબર જ નથી, આખું નગર ઉઘાડું મૂકીને ભાગી ગયેલો, છટકી ગયેલો. અને એક મહિના સુધી એ મુલતાન રોકાયેલો. ગજનીથી નીકળી 1,15,000 નું લશ્કર
એમાં 1,00,000 લડવૈયા, 15,000 તંબુ વગેરે, રસોયા વગેરે. અને રમજાન મહિનો ચાલે એટલે મુલતાનની અંદર એક મહિનો રમજાન મહિનો ગાળવા માટે રોકાયો. આખા રમજાનને લૂંટી લીધો, આખા રમજાન અને મુલતાનને. અને એમાંથી એને 400 મણ ચાંદી મળી, સોનું મળ્યું. ત્યારે કરાંચીનું મહત્વ નહીં. એ 400 મણ ચાંદીમાંથી એને 20,000 ઊંટ ખરીદ્યા. 20,000 ઊંટ પુરવઠો તમારો, તમારા દેશનો. અને 20,000 ઊંટો ઉપર 10 દિવસ ચાલે એટલું ઘાસ, એટલો ખોરાક, એ બધું ભર્યું અને ભોમિયા લીધા અહીના ને અહીના માણસો. અને એને રણ પાર કરી લોદરવા નીકળવાનું અજમેર પાસે. 10 દિવસે નીકળવાની જગ્યાએ 8મા દિવસે નીકળ્યો. કેટલું સાહસ હશે! રાજસ્થાનનું રણ, બાડમેર જેસલમેર પાર કરી અને 10 દિવસની જગ્યાએ 8મા 1,15,000નું લશ્કર સંચાલિત કરવું, એ કોઈ રમત વાત છે? એને અનાજ, પાણી, ખોરાક, એની ડિસિપ્લિન, વ્યવસ્થા બધું. ત્યાંથી પાટણ આવ્યો ને પાટણ લૂંટી લીધું. જૈનોની નગરી, જાહો જલાલી ભરી નગરી, ગુજરાતની રાજધાની, કોઈને ખબર જ નહીં, કોઈને કશી ખબર નહીં. અને જેમ સુનું ઘર લૂંટી લે એમ લૂંટી લીધું. પછી બધી ઘણી વાતો છે, પણ બધી લાંબી વાત નહીં કહું. પણ મૂળ અહીં કડી કઈ ખૂટતી હતી? કડી ખૂટતી હતી ગુપ્તચરો, જે શત્રુના શત્રુની તૈયારીની રજે રજ માહિતી આપે. એનો એક પગ આગો પાછો થાય એના પહેલા તમારા પાસે સમાચાર પહોંચી જાય કે એનો ડાબો પગ આમ પડ્યો છે, એનો જમણો પગ આમ પડ્યો છે. અને મુત્સદ્દી પુરુષે તો નિર્ણય કરવાના છે, પણ એ ના થઈ શક્યા. ઠીક આ જ દશા, પછીના યુદ્ધોની પણ આ જ દશા છે, લગભગ આપણી આ સ્થિતિ છે. એટલે અમેરિકા કેમ દુનિયા ઉપર રાજ્ય કરે છે? એની ગુપ્તચર સંસ્થાના દ્વારા. રશિયા પાસે કેજીબી હતી, કેજીબી ખલાસ થઈ ગઈ. અને ઇઝરાયલ એક નાનો સરખો બચુકડો દેશ, પણ એની ગુપ્તચર સંસ્થા એટલી પાવરફુલ છે કે આજુબાજુના 13 મોટા અરબ રાષ્ટ્રો છે, અને અરબ રાષ્ટ્રોની અંદર ચકલી અહીંથી ઉડી નહીં જાય તો પણ એને ખબર પડે. એ એમના રિએક્ટરો તોડી શકે, ગમે એવું ગમે તે કામ કરી શકે, અને એની હિલચાલની પેલાને ખબર ના પડવા દે, અને પેલાની હિલચાલને આની બધી ખબર પડી જાય. ભાઈ શ્રી જયંતિભાઈ જે ડિપાર્ટમેન્ટમાં, જે ખાતામાં કામ કરે છે, એ ખાતું એટલું મહત્વનું છે કે એ ખાતાને આધીન ભારતની આઝાદી કે ભારતની ગુલામી, ભારતનો જય કે ભારતનો પરાજય એ ખાતાને આધીન છે. જો એ ખાતું ઊંઘતું થાય, જો એ ખાતું પૂરેપૂરી જાગૃતિ ના બતાવે, બાકી તમારી પાસે ગમે એટલી ટેન્કો હોય, ગમે એટલા પ્લેનો હોય, ગમે એટલી સબમરીન હોય, એ તો બધું પાછળથી કરવાનું કામ છે, પહેલું તો આ જોવાનું છે. એટલે એટલા માટે હું અહીં આવ્યો છું, કારણ કે આ એક અત્યંત મહત્વનું કામ છે. ત્રીજી વાત છે, તમારી પાસે સમાચારો છે, ગુપ્ત સમાચારો છે રજે રજના, તમારા મગજમાં મુત્સદ્દીગીરી પણ છે, પણ બાવડા દુર્બળ છે, એનિમિયાનો રોગ થયો છે, તમારા બાવડામાં જોર નથી, તમારી વીકનેસ છે. અને આ વીકનેસ આપણે 1962માં ભોગવી. 1962માં બહુ નાની લડાઈ થઈ, બંદૂકોની લડાઈ, નાની નાની તોપોની લડાઈ, એમાં પ્લેનનો ઉપયોગ ન થયો, મોટી ટેન્કોનો ઉપયોગ ન થયો, પહાડી લડાઈ હતી. પણ એ નાની લડાઈમાં આપણને એટલો મોટો ફટકો પડ્યો, એટલો મોટો ફટકો પડ્યો, મેં મારા અનુભવોમાં એના માટે સ્પેશિયલ ચેપ્ટર લખ્યો. અને એનું કારણ શું હતું? એનું કારણ હતું આપણી થિયરીકલ દ્રષ્ટિ. થિયરીકલ દ્રષ્ટિ. તમે અફઘાનિસ્તાન જજો, અફઘાનિસ્તાનમાં રશિયા પેસી ગયો, રશિયા આજે તૂટ્યું, બહુ સરળતાથી એના ભાગ પડી ગયા. કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આ બધા પ્રદેશો ક્યાં છૂટા પડ્યા? કેવી રીતે? એના હતા જ નહીં, એને જોડી દીધા, બાવડાના જોરે જોડી દીધા. અને અફઘાનિસ્તાનને જોડી દેવાની તૈયારીમાં હતો, કારણ કે એને હિન્દ મહાસાગરમાં બંદર જોઈએ.
હિન્દ મહાસાગરમાં બંદર હોય તો બલુચિસ્તાન સુધી જો એની એની ચાંચ પહોંચે તો અહીંથી બધી લેવડ દેવડ, અને એશિયા ઉપર આખો ડોળો હતો. અફઘાનિસ્તાનમાં એ પેસી ગયું, લાંબી ચર્ચા નહીં કરો. પણ અફઘાનોએ 8 વર્ષ સુધી એના દાંત ખાટા કર્યા, અને વિયેતનામમાંથી જેમ અમેરિકાને ભાગવું પડ્યું ભૂંડી રીતે, એમ અફઘાનિસ્તાનમાંથી પણ રશિયાને ભાગવું પડ્યું. કેમ ભાગવું પડ્યું? ખોટું ના લગાડશો, પણ જો એ રશિયા ભારતમાં બેસી ગયું હોત તો એને 8 વર્ષ સુધી આટલો આટલો પ્રતિકાર ના મળો. 12 વર્ષનો અફઘાનનો છોકરો બંદૂક માગે છે. 12 વર્ષનો થાય એટલે એની પહેલી મહેચ્છા શું છે? કે મને બંદૂક મળે. આપણી મહેચ્છા શું છે? બોલો, શેર મળે, સોનું મળે, બેંકનું લોકર મળે, ખરું કે નહીં? હું ઘણી વાર કહું કે એકાદ હથિયાર રાખો, સારું હથિયાર ઘરમાં રાખો. મને કે ના બાપુ, એ આપણું કામ નહીં. તો કોનું કામ? જે પ્રજાના મનની અંદર સોલ્જરપણું ન હોય એ આઝાદી ના ભોગવી શકે. એ શેઠ થઈ શકે, નગર શેઠ થઈ શકે, પ્રોફેસર થઈ શકે, બાકી બધું થઈ શકે, આઝાદી ના ભોગવી શકે. આઝાદી માટેની અનિવાર્ય શરત છે કે તમે શસ્ત્રનો જવાબ શસ્ત્રથી આપી શકો છો. આવું મારા ઘરની વાત નથી કરતો. બહુ વર્ષો પહેલા વિશ્વામિત્ર ઋષિએ ધનુર્વેદની રચના કરી. 4 વેદ, 4 ઉપવેદ, એક એક વેદનો એક ઉપવેદ. એમાં ધનુર્વેદની રચના કરી એની ભૂમિકામાં જ લખ્યું, પોતાના દુશ્મનો કરતા જે ડબલ સેના રાખે છે અને પોતાના દુશ્મનો કરતા જે ચડિયાતા શસ્ત્રો રાખે છે એને કદી લડાઈ કરવી પડતી નથી. લડાઈ કોને કરવી પડતી હોય છે? જેની પાસે ઉતરતું લશ્કર હોય, ઉતરતા હથિયારો હોય, ઉતરતી નેતાગીરી હોય, એને ફરજિયાત લડાઈ કરવી પડતી હોય છે. કારણ કે લડાઈ કરનારને પણ પહેલા ખબર હોય છે કે અહીં લડાઈ કરવા જેવી છે કેમ. અમેરિકાની ધરતી ઉપર કેમ લડાઈ નથી થતી? આજ સુધી ગૃહયુદ્ધ સિવાય કોઈ અમેરિકાની ધરતી ઉપર કોઈ લડાઈ ના થઈ. કારણ કે લોકો જાણે છે કે અમેરિકા સાથે લડવાનો શું અર્થ થાય છે. જો કુવૈત ઉપર ઇરાકે આક્રમણ કર્યું અને જો અમેરિકાએ તત્કાલ સજ્જડ જવાબ ના આપ્યો હોત તો આજે સાઉદી અરેબિયાની આઝાદી ખતમ થઈ ગઈ હોત, તો બીજા નાના બીજા અરબ રાજ્યો છે એ ખતમ થઈ ગયા હોત, એક બીજો હિટલર પેદા થવાનો હતો. અને આપણે તો ઇરાકનો પક્ષ લેતા હતા, આપણે તો પેલા ઇરાક તરફ ખેંચતા હતા. કારણ આપણને એક ગળથૂથીમાં એક 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 નીતિ બેસી ગઈ કે અમેરિકા કરે એના વિરુદ્ધમાં આપણે કરવું. એ વિયેતનામમાં જાય, એ બીજે જાય, ત્રીજે જાય, ચોથે જાય, જ્યાં જાય ત્યાં અમેરિકાના સાથે સિંગડા ભેરવવા. આ કુવૈત એને બચાવ્યો, ઇરાકને સજ્જડ દંડ આપ્યો, એટલે અરબસ્તાનની આખી શાંતિ બહાલ થઈ ગઈ. અહીં તો અરબસ્તાન તો ઉકળતો ચડું બની જવાનો હતો. તેલના કુવા કોને ના ગમે, નકશા બદલવાનું કોને ના ગમે. પણ જો તમારું બજેટ ન પહોંચતું હોય લશ્કર રાખવા માટે, શસ્ત્રો ખરીદવા માટે, તો તમે સંગઠન કરો. 2, 3, 4, 5, 6, 7 રાષ્ટ્રો ભેગા થાઓ, એક હિતવાળા, એક લક્ષ્યવાળા ભેગા થાઓ તો તમારું ટોટલ લશ્કર બને. પણ જો આયે ન કરી શકો ને આયે ન કરી શકો તો બે આબરૂ થઈને ગુલામી માટે તૈયાર રહો. બે આબરૂ થઈને આપણે આયે ન કરી શક્યા ને આયે ન કરી શક્યા. હું પહેલેથી જ આ દેશની વિદેશ નીતિનો આલોચક છું અને આજે પણ આલોચક છું. આજે પણ આપણે એટલી ખોટી નીતિ આચરી રહ્યા છીએ કે એના ભયંકર પરિણામ આપણે ભોગવવા પડશે. ચાઇના સાથે ભયબંધી કરવા દોડીએ છીએ, ઈરાન સાથે ભયબંધી કરવા દોડીએ છીએ, અને આ બંનેના તરફથી આપણને ખોટા બોધપાઠ અનેક વાર મળ્યા છે, છતાં એમાંથી કંઈ બોધપાઠ લેવા નથી માગતા. અને જેની સાથે ભયબંધી કરવી છે એને નખ ભરવીએ છીએ. એના પરિણામે કાશ્મીરના ઉપર એક બહુ મોટું ચકડોળ ચાલુ થઈ ગયું છે. આપણને ખબર નથી પણ કાશ્મીરને કેમ અલગ કરવું
એની આખી વ્યૂહરચના તૈયાર થઈ ગઈ છે. મિત્રો બનાવવાના માણસોને મિત્રો ના બનાવીએ તો એના પરિણામ આવતા હોય છે. આપણને વારસામાં જે થિયરી મળી એ થિયરી સાથે હું સંમત નથી. હું અહિંસાવાદી છું, પણ મારો અહિંસાવાદ હિંસાવાદીઓને લાભ પહોંચાડે એવો નથી. મારો અહિંસાવાદ હિંસાવાદીઓને પડકાર આપે એવો છે. શસ્ત્ર સાથે અહિંસા, સસલાની તો અહિંસા હોતી હશે. પાખા જંગલના અરણા ભેગા થાય ને પછી કહે આપણે પ્રતિજ્ઞા કરો અહિંસા, કોઈ પેપર વાળો છાપતો હશે એની વાતને? પેપર વાળો ક્યારે છાપે કે જંગલના બધા સિંહ ભેગા થાય અને સિંહ પ્રતિજ્ઞા કરે કે ભાઈ હવે અમે કોઈના ઉપર આક્રમણ નહીં કરીએ, શાંતિથી જીવો, તો પેપર વાળા છાપે. અરે સસલા હવે ભેગા થઈને ઠરાવ કરે તોય શું ને ના કરે તોય શું, એનો કોઈ કોઈ અર્થ? ભારતમાં જે રીતે અહિંસાની વાતો થઈ એ દેશને નુકસાન કરનારી થઈ, અને એટલા માટે હું પહેલેથી એનો વિરોધ કરતો આવ્યો છું. હું કહું કોઈ નિર્દોષનો જીવ નહીં લેવો છે. મેં એક અમારા બહુ સારા ગાંધીવાદી વ્યાખ્યાતા છે, એમને મેં પૂછ્યું ગાંધીજીની અહિંસામાં અને અંગ્રેજોની અહિંસામાં શું ફરક છે? ચમક્યા મને કે અંગ્રેજોને અહિંસક કહેવાતા હશે? એક સર્વે કાઢો, પોણા 200 વર્ષમાં એમણે કેટલી ગોળીઓ ચલાવી પ્રજા ઉપર, અને 45 વર્ષમાં આપણે કેટલી ગોળીઓ ચલાવી, સર્વેયો કાઢો તો ખબર પડશે કોણ અહિંસાવાદી છે. એમણે તો બહુ ગોળીઓ ના ચલાવી પડી, કોઈ જરૂર જ નહીં. ખાલી 1947માં દેશનું મિલિટરીનું બજેટ 64 કરોડનું, ખાલી 64 કરોડનું, અને 64 કરોડનું બજેટ ઠેઠ પેશાવરથી માંડી અને લંકા સુધી ને આમ તિબેટથી માંડીને બર્મા સુધી આખા દેશનું રક્ષણ કરે. આજે તે બજેટ અરબો ને ખરબો ઉપર પહોંચ્યું, અને તારની વાડો કરીએ છીએ. હે, તારની વાડો કરીએ છીએ. કોઈ જગ્યાએ જઈને જુઓ, આવડો મોટો દેશ નાના બચુકડા દેશોની સામે તારની વાડ કરતો હોય તો આપણે કરવી પડે કે એને કરવી પડે? એના ઉપરથી તમે માપ નથી કાઢી શકતા. આપણે શા માટે તારની વાડ કરવી પડે? અને તારની વાડ કરવી પડે એ કોઈ શરમની વાત છે કે ગૌરવની વાત છે? અંગ્રેજના સમયમાં પોસ્ટનો અલકારો, પોસ્ટનો થેલો લઈ આ ગામથી પેલા ગામ, પેલા ગામથી પેલા ગામ જાય, એના હાથમાં એક નાનો સરખો ભાલો હોય અને એમાં ઘૂઘરા હોય, અને ઘૂઘરા ખખડાવતો ખખડાવતો જાય. કોની મજદૂર છે કે એ થેલાને લૂંટી શકે? ચોર હોય, ડાકુ હોય, લૂંટારા હોય ત્યારે તો બહુ હતા, પણ એ થેલાના ઉપર કોઈ નજર નાખી શકે કેમ? થેલાના ઉપર બહુ મજબૂત હાથ રક્ષણ માટે બેઠો. મુશ્કેલી એ છે કે આજે જો એવો થેલો કોઈ લૂંટે અને કોઈ સારો ઓફિસર હોય અને સારો ઓફિસર કેસ કરે ને તમદારને પકડે, તો એ તમદારને છોડાવનારા પાછા ઘણા તૈયાર થઈ જાય. અરે આ તો મારો માણસ છે, આને છોડવો પડશે તમારે, નહીં તો તમારી બદલી થશે, નહીં તો તમારે જવું પડશે. દેશ રાતોરાત કમજોર નથી થતો, ઓચિંતાનો કમજોર નથી થતો, અને રાતોરાત મજબૂત નથી થતો. એને મજબૂત કરવા માટે વર્ષોનું તપ કરવું પડે છે, અને કમજોર થવાના કારણો પણ આપણે જાણવા જોઈએ. એટલે બે પાર્ટીશન થયા તે દિવસથી જ પાકિસ્તાને લશ્કર તૈયાર કરવા માંડ્યું. એના ત્યાં જે હથિયાર આવે એ 4-5 વર્ષ પછી આપણા ત્યાં આવે. એ સુપરસોનિક વિમાન લાવે પછી આપણે શોધ કરવા નીકળીએ કે સુપરસોનિક વિમાન ક્યાં લેવા, ક્યારે લેવા, કેમ લેવા. એટલે 5 વર્ષે આપણા ત્યાં સુપરસોનિક. એના ત્યાં જે ટેન્ક આવે એ ટેન્ક એના પછી 5 વર્ષે આપણા ત્યાં આવે. કારણ કે આપણે શું ખરીદવું એનો નિર્ણય તો પાકિસ્તાન કરે, અમે જે ખરીદીએ એ પછી તમારે ખરીદવાનું. કારણ કે દર્શન જે હતું ને વાણિયા બ્રાહ્મણનું દર્શન, અને વાણિયાનું મન ક્યાં હોય? સોનામાં, અને બ્રાહ્મણનું મન લાડવામાં. માફ કરજો, પેશવા બ્રાહ્મણ હતા, ચિત્પાવન બ્રાહ્મણ હતા, અને પેશવાઓએ જે કારકિર્દી કરી છે મારા પુસ્તકમાં લખ્યું છે, અદભુત કારકિર્દી કરી છે.
પણ આ તો હું ખાલી જોક ખાતર કહું છું. અફઘાનોનું મન ક્યાં હતું? હથિયાર. પાકિસ્તાનનું મન ક્યાં હતું? હથિયારમાં, લશ્કરમાં. અને નહેરુજી વારંવાર કહેતા કે આ બુદ્ધનો દેશ છે, આ ગાંધીનો દેશ છે, અહીં લશ્કરની જરૂર નથી, લશ્કર વિખેરી નાખો. વિનોબા ભાવે આ બૂમો પાડતા, લશ્કર વિખેરી નાખો. હું ત્યારે કાશીમાં રહું, ભણું, અને બહુ ઝઘડા થાય. સર્વોદય કાર્યકર્તાઓ આવે ને બહુ ઝઘડાઓ થાય, લશ્કર વિખેરી નાખો. અને ખરેખર તો કેટલીક ફેક્ટરીઓમાં બધું પરિવર્તન પણ કરી નાખેલું, કંઈ પ્રેશર કુકર બનાવો, કંઈ કાતરો બનાવો, લોકોને કામમાં આવે. આ બંદૂકો બનાવીને શું કરવે છે? તમારી કેડ ઉપર પડેલી રિવોલ્વર એ રોજના કામ માટેની વસ્તુ નથી. અને રોજના કામની વસ્તુ નથી એટલે તમે એમ વિચાર કરો કે એની પાછળ ખર્ચેલું નાણું, એનું આટલું વ્યાજ, આટલું આમ ફલાણું, એ તો આપણને નુકસાન કરે. એક જ વાર એના પૈસા વસૂલ થવાના. મારા ઓળખીતા એક પટેલ, બહુ સારા માણસ, વૃદ્ધ થયેલા, સમાજ સાથે કઈ ઇન્ટરેસ્ટ પડી ગયો. અને એવું બન્યું કે એક વાર 2000 માણસનું ટોળું એના ઘર ઉપર ચડી ગયું. માર 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 કર, એનું ઘર બાળી નાખો, એને મારી નાખો, મારી નાખો, બીજી વાત નહીં, જનોને ચડેલું ટોળું. હવે આ પટેલના ઘરમાં બે નાળી બંધુક, એના છજામાં બહાર આવીને બેઠો, ટોળાને હાથ જોડ્યા, પાઘડી ઉતારી, તમે મારી નાતના છો, મારી જાતના છો, પાછા વળી જાઓ, ભલા થાઓ. અને નહીં વળો, બે ટોટા બતાવ્યા પેલા કારતૂસ ભર્યા અંદર, અને કહ્યું જો આ કોઈની હગી નહીં થાય. અને મને નિશાન લેતા ખાલી અહીંયા હૃદયમાં જ આવડે છે, મને પગ પગમાં મારતા નથી આવડતું. જેને ભગવાનના ઘેર જવું હોય બે જણા આગળ આવો. એક આકાશમાં ભડાકો કર્યો ને, કરીને ટોળું જાય રે જાય ઘેર. આ અહિંસા છે, આ અહિંસા છે. જો આ બંદૂક ન હોત તો તે દિવસે બહુ મોટી હિંસા થઈ જવાની હતી. આખું ઘર બળવાનું હતું અને નિર્દોષ બાળ બચ્ચા બળીને મરી જવાના હતા. એટલે ચાણક્યને લખવું પડ્યું, વિશ્વામિત્રને લખવું પડ્યું, ધનુર્વેદના આચાર્યને લખવું પડ્યું, તમારા શસ્ત્રો તમારા દુશ્મનો કરતા સવાયા હોવો જોઈએ, તમારું લશ્કર તમારા દુશ્મનો કરતા સવાયું હોવો જોઈએ. જો આ નહીં કરી શકો તો તમે તમારા દેશને સાચવી નહીં શકો. એમાંથી કાયરતા આવશે, અને કાયરતાને નીચા પ્રકારની ખટપટ સાથે મેળો હોય છે. કાયર માણસો બહુ ખટપટી હોય, વીર પુરુષો હોય ને સ્વામી છાતીએ બધું પાર પાડી દે, જે કરવું હોય આ પાર કે પેલે પાર. કાઠિયાવાડમાં જઈને જોજો, કાઠિયાવાડમાં બધો રોકડીઓ હિસાબ ચાલે છે, પંજાબમાં એ રોકડીઓ હિસાબ ચાલે છે. કાયર માણસો છે ને એ તો એવી ખટપટો કરે, એવી ખટપટો કરે, ઉપર ચા પીવડાવે, ઉપર ભેગા થતા તમને ચા પીવડાવે, નાસ્તો કરાવે, અને અંદર જુઓ તો બધી ખટપટ કરતા હોય. ચોથી વસ્તુ છે, માનો કે તમારી પાસે સારામાં સારી મુત્સદ્દીગીરી છે, સારામાં સારી ગુપ્તચર સંસ્થા છે, સારામાં સારું લશ્કર છે, પણ મોરલ નથી, મોરલ નથી, તો શું થશે? આ બધું સારું એકડા વિનાના મીંડા થઈ જશે. અને મોરલ ઉપરથી આવતું હોય છે, નીચેથી નથી આવતું હોતું. રાજા મોરલ વાળો હોય તો દિવાન મોરલ વાળો થાય, દિવાન મોરલ વાળો હોય તો અધિકારીઓ મોરલ વાળા થાય. આ દિવાન એમ કે થોડીક શાકભાજી આપણે ત્યાં મોકલાવજો ને, ફળફળાદી આપણે ત્યાં મોકલાવજો ને. વખાણ ખાતર નથી કહેતો, હું તમને ભેદ બતાવું છું. પેશવાનું લશ્કર નીકળે બાબાજી રાવ ચોથ ઉઘરાવા તો આખા કાઠિયાવાડને બાળીને ખાક કરી નાખે, લૂંટ લૂંટ ને લૂંટ, ખેતરો લૂંટી લેવાના ઘોડા માટે, ફલાણું ફલાણું, પ્રજા તીડની માફક તૂટી પડે પ્રજા ઉપર. મોગલોનું લશ્કર નીકળે આહા કાર મચાવી દે, આખા માઇગ્રેશન થઈ જાય, રસ્તાના રસ્તા ખાલી થઈ જાય બધા. અંગ્રેજોનું લશ્કર નીકળે, જે કોઈ વસ્તુ પ્રજા પાસેથી ખરીદો એનું બિલ આપી દો, એનો ટ્રેઝરર હોય, એનો સાથે ઓફિસર હોય, કોઈ લૂંટીને વસ્તુ નહીં લેવાની. અંગ્રેજો આપણને કેમ કષતા નથી? હું તમને એક જ દાખલો આપું. મુંબઈમાં પ્રિન્સ ઓફ વેલ્સ ઉતર્યો,
અને એને ગાડીથી અમદાવાદ જવાનું. સવારે આણંદ પહોંચે તો આણંદમાં એને ચા પીવાની, એટલે પહેલેથી બધી વ્યવસ્થા થઈ ગઈ. આણંદના સ્ટેશન પાસે 5 ગાયો તૈયાર રાખી, રબારી, 2-3 રબારી ને 5 ગાયો સરસ મજાની. એનું સલૂન જેવું આવે સ્પેશિયલ ગાડી, એની સાથે ગાય દોવાની. એક દોવા ના દે તો બીજી, બીજી ના દે તો ત્રીજી, ત્રીજી ના દે તો ચોથી, એમ 5 વિકલ્પો રાખેલા. જેવી ગાડી આવી સિગ્નલ ની અંદર, પેલો રબારી દોવા માંડ્યો, ભોગીનો ભરીને દૂધ કાઢ્યું, એ પેલા એના સલૂનમાં મોકલાવ્યું, એને ચા બનાવીને પીધી. તરત જ 5 પાઉન્ડ નું બિલ ચૂકવીને આગળ ચાલ્યો. 5 પાઉન્ડ નું બિલ પેલા રબારીને ચૂકવીને પછી આગળ ચાલે. જો એ ના ચૂકવે તો, અરે ઘણા ને તો લેવાની જ ઈચ્છા ના હોય, ના ના સાહેબ હવે તમારી પાસે શું લેવાનું, ઘણું કામ કરાવવાનું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ઘણા લોકો તો, મારા એક ઓળખીતા સજ્જન છે, ઓફિસરોને બહુ જમાડે. અરે મેં કહ્યું, તમારા પૂર્વજો અમને બ્રાહ્મણોને જમાડતા, હવે તમે આ ઓફિસરોને આટલા બધા કેમ જમાડો છો? મને કે બ્રાહ્મણોએ જમ્યા પણ અમારું કઈ દારદર ના ફેર્યું, અમે તો હતા ત્યાંને ત્યાં રહ્યા. તો મને કે ઓફિસરોને જમાડીએ ને, અને સારામાં સારું જમાડીએ ને, એટલે બીજા દિવસે તરત જ આપણું કામ થાય. કે આ કઈ દાન પુણ્ય માટે નથી જમાડતા, કામ કરાવવા માટે જમાડીએ. અને હું તમને ખાસ સલાહ આપું છું, જો તમે કી પોઈન્ટ ઉપર ઓફિસર હોવ